અમરેલીના વડિયામાં સામૂહિક કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં 52 બોટલ બ્લડ એકઠું કરાયું હતું, જેમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, મનીષભાઈ સંઘાણી, પૂર્વ મંત્રી બાપુભાઈ ઉઘાડ, અલ્પેશભાઈ મોવલિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વડિયા સામૂહિક કેન્દ્રના ડોક્ટર એમસી ગજેરા, બ્રિજેશ અભાણી સહિત સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ રાજુ કારિયા, વડિયા. દેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યની અંદર દરેક જિલ્લા પંચાયત દીઠ સીટ દીઠ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. એમાં ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લા તરફથી પણ સમગ્ર જિલ્લાની અંદર તમામ જિલ્લા પંચાયતની સીટ દીઠ જે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્રની સરકારના 7 વર્ષ પૂર્ણ થયા ને 8મા વર્ષમાં પ્રવેશ કરેલો છે, ત્યારે કેન્દ્રની અંદર રામ મંદિરનો પ્રશ્ન હોય, કાશ્મીરને 370ની કલમ હટાવવાનો પ્રશ્ન હોય, કે પછી સીએએનો પ્રશ્ન હોય, સિનિયર સિટીઝન એમેન્ડમેન્ટ, એવા અનેક પ્રશ્નો હલ કર્યા છે. ત્યારે કેન્દ્રના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડા સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ સાહેબ તથા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા અને આખી ટીમ દ્વારા અને તાલુકાની ટીમ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજે વડિયા મુકામે વિપુલભાઈ રાતની આ જિલ્લા પંચાયતની વડિયાની સીટમાં તાલુકાના તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહી અને એક સેવાકીય પ્રવૃત્તિનો બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેને ખૂબ સારો ઉત્સાહ અને આવકાર મળે.